नमस्कार अवनी हिंदुस्तानी तरफ थी भारत माता नी जय। जेव विजय रूपाणी नु राजीनामाना न्यूज आया एटले आप पार्टी ना अमुक लोको स्पेशल देसी माल फूकीने लाइव थवा मंड्या। तो सौथी पहला एमा तो हूँ जनता ने स्पेशली कही दू के आ एज माणसो छे जेमा ए लोकोनो जे आका छे दिल्ली मा बैठो बैठो एने कोई काम धंधो नथी, काम तो ए करतो ज नथी, पण एनું મોઢું એવું છે કે જે તમે ચાર દિવસ તમને ખાવાનું ના મળે જો કેજરીવાલનું તમે મોઢું જોઈ લો, પણ એનો એક જ ધંધો છે એડવર્ટાઇઝમેન્ટ। એટલે આજે માલ ફૂકેલી પબ્લિક છે ને લાઈવ આવી અને 10 વાર બોલે શેર કરજો, હા મિત્રો શેર કરજો, નહીં તો મને બરોબરના ધોકા પડશે કેજરીવાલ પાસેથી, કેમ કે 120નો જે આંકડો બોલીને બેઠો છે ને હવે એનું પેન્ટ ભીનું થઈ ગયું છે, કેમ કે ખબર પડી ગઈ છે કે આપણું ગુજરાતમાં ચણો આવવાનો છે નહીં, એટલે એ લોકોની પાસે અત્યારે આ જ ધંધો છે। બીજી વસ્તુ કે મેં ગોપાલિયાને એક સવાલ પૂછ્યો હતો કે જે ધર્મ વિશે તે વાત કરી હતી, તો તારા પપ્પા નવરાત્રિમાં કે સત્યનારાયણની કથામાં કે ગણપતિની આરતીમાં તાલી વગાડે તો તારા બાપાને તું બાયલા જ ગણે છે, એનો જવાબ એણે મને હજુ આપ્યો નથી। એટલે એ બીજી વસ્તુ કે મારે ઈશુદાનને કહેવાનું છે કે તાકાત હોવી જોઈએ સત્યને સ્વીકારવાની, બરાબર છે? તું જે શુદ્ધ ગુજરાતીમાં બોલે છે ને એટલે તારા માટે શુદ્ધ ગુજરાતીમાં મેં વિડીયો બનાવ્યો, બરાબર? તાકાત અને છાતી મરદની હોવી જોઈએ સત્ય બોલવા માટે, તાકાત હોય તો બોલ। સંજયસિંહ પહેલાં શું કરતો હતો? શુભમ થિયેટરની બહાર ટિકિટ બ્લેક્યો હતો, બોલ તારામાં તાકાત હોય તો કે હરામના પૈસા ખાઈ ખાઈને અત્યારે ગેંડા જેવો થયો છે, બોલ તારામાં તાકાત હોય તો કે તાહિર હુસેનના ધાબા ઉપરથી બોમ્બ બનાવવાના સામાનો મળ્યા હતા અને દંગા ફેલાવવાના એને ઉપર ચાર્જિસ લાગ્યા છે, બોલ તારામાં તાકાત હોય તો કે અરવિંદ કેજરીવાલે આપણે પોલીસકર્મીઓ 26 તારીખે સમયસર ના પહોંચી શકે એના માટે સિટીની બસો બંધ કરી દીધી હતી, એટલે દંગાઓ થાય, આ બધા દંગા કરાવવામાં મારા આકા અમારી પાર્ટીનો જે બાપ છે કેજરો એનો હાથ હતો। અરે છાતી જોઈએ મરદની, તાકાત હોય તો બોલીને તો બતાય લાઈવમાં આવીને, અને તું શું એવું કહેતો હતો કે મને અને ભાજપ બંનેને વોટ ના આપીને નોટાને વોટ આપજો, તને તો આમેય કોઈ કાકો ભાત અને વોટ નથી આપવાનો। અને રહી ભાજપની વાત, તો આપણો બાપ જ્યારે બોગસ્યો હોય ને તો બાજુના ઘરમાં બાપો શું કમાય છે જોવા ના જઈએ, આપણે આપણું ઘર પહેલાં સુધારીએ। એટલે તમે લોકો તમારી પાર્ટીના જે અંદર અંદર જે ખીચડા છે ને પહેલાં એ સુધારો। રહી ભાજપની વાત, આવશે તો મોદી જ, ખબર પડી ગઈ, અને ગુજરાતમાં આવશે તો ભાજપ જ। તું લાઈવ આય, શેર કરો, શેર કરોની ભીખ માગ, તારે જે કરવું હોય કર, બાકી આવશે તો તારા બાપ, કોણ? મોદી અને શાહ। આ ચોખ્ખી અને ચટ ગુજરાતની ભાષા અને એક લેવલની રાજનીતિ કરતા શીખ, સમજો? આવી ચિલ્લર પટ્ટીઓ જેવી વાતો લાઈવમાં આવીને ના કર કે ભાજપને વોટ આપશો તો તમારા છોકરા તમને ઘરડાઘરમાં મૂકી આવશે, તું પહેલાં તારા માટે ઘરડાઘરમાં જગ્યા બુક કરાઈ આવે, કેમ કે 120 ના આવીને તો કેજરીવાલ તો તને મૂકી આવશે જ, બરાબર? એટલે મારા ભાઈ છાતી જોઈએ છાતી, અને બીજી વસ્તુ તારા કેજરીવાલને પૂછજે કે એનો દાદો અને એનો પરદાદો ખેતરમાં લોટો લઈને જતા હતા કે નહીં એવું પૂછજે, અને તાકાત હોય ને તો કોંગ્રેસની સત્તાને ગાળો આપીને તો બતાય, પછી હું તને જોઉં છું કે તને એક દિવસ બી કેવો ટકવા દે છે કેજરીવાલ। એટલે ભઈલા તું છે ને શાંતિ રાખ, તું નવો નિશાળીઓ છું ગુજરાતમાં, એટલે આટલો બધો ઉછળી ઉછળીને ના બોલ લાઈવમાં આવીને, બહુ ભારે પડશે બકા, મોઢું બતાવવાનું છે ને તને ભારે પડી જશે ગુજરાતમાં, આ ગુજરાત છે બરાબર, અને શું છે, ગુજરાત ભાજપનો ગઢ છે, બરાબર? એટલે આપ્યા પાપ્યા ફાપ્યા બધા જય અંબે થઈ જશે, બરાબર? એટલે આટલો બધો હાઈપર ના થા, શાંતિ રાખ, તારા હાથમાં ચણોય નથી આવવાનો, બરાબર મારા ભાઈ? અને મેં કીધું એમ એક વાર ખાલી તું હિંમત કર, માં કસમ હું તને પર્સનલી મળવા આવીશ, જો તારી તાકાત હોય ને તો તું તારી પાર્ટીના નેતાઓને ખાલી ઉઘાડા તો કર, તો હું માની જાઉં કે તું ખરેખરો રાજનીતિ તું જે બોલે છે ને કે હું તો સેવા માટે આવ્યો છું, તો તું સેવા જ કરવા આવ્યો હોય ને તો સત્ય બોલતા શીખ, તાકાત રાખ, એ તાકાત જે દિવસ હોય ને હવે ત્યારે આવજે લાઈવ, હો મારા ભાઈલા? અને ભાજપ જીતે ને તો મીઠાઈ ખાવા આવજે પાછો, તને ખરાબ ના લાગે કે કોઈ ભાજપાઈઓએ મને બોલાયો નહીં, તૈયાર રહેજે, તારો મીઠાઈનો ખર્ચો બચી જશે ગાંડા આખી પાર્ટીનો। ભારત માતાની જય।